કેમ છો બધા? હું છું ડોક્ટર વશી બારભાયા, તમારી ફિઝિયોથેરાપિસ્ટ, અને મારી ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો તમે પ્લીઝ નીચે જાઓ, સબસ્ક્રાઇબનું બટન દબાવો અને બેલ આઇકન દબાવો, તાકી તમે મારી ચેનલની કોઈ બી અપડેટ્સ મિસ નહીં કરશો. આજે હું કોર મસલના વિષય વાત કરવાની છું. કોર મસલ જ્યારે બી આપણે સોચીએ તો એવું લાગે કે ઓ હા, પેટના સ્નાયુ જેનાથી આપણો કમરનો દુખાવો ઓછો થાય ને, એ ના. કોર મસલ એટલે જે એ પ્રોક્સિમલ, એટલે આપણે જે નજીકના આપણા બોડીના ટ્રંક, જે આપણું જે આ સ્નાયુ છે અહીંયાના, એ અગર આપણું સ્ટ્રોંગ હોય ને તો એના કારણે આપણને ખભાનો દુખાવો, કાં તો પછી હાથનો દુખાવો, કાં તો પછી ઉપરના પીઠનો દુખાવો, એ બી ઓછો થઈ શકે છે. કેમ કે ક્યારેક ક્યારેક આપણા આ ખભાના જે પાછળના હાડકા છે એના જે સ્નાયુ હોય એ બહુ કમઝોર થઈ જાય, અને એ ઘણા રીઝનના કારણે હોય, જેમ કે આપણા બેસવાની પદ્ધતિ ખોટી હોય, કાં તો આપણે વધુ એક્સરસાઇઝ ના કરતા હોય એના કારણે બી આપણા મસલ અહીંયા વીક થઈ જાય, કાં તો બહુ આપણે વધુ યુઝ કર્યું હોય એના કારણે બી આપણા મસલ વીક થઈ શકે છે. સો આજે હું આપણે આ ખભાના હાડકાના સ્નાયુને કેવી રીતે સ્ટ્રોંગ બનાવવાનું એના બારામાં બોલવાની છું, જેનાથી તમને હાથનો દુખાવો, ખભાનો દુખાવો, કાં તો ઉપરની પીઠનો દુખાવો એ ઓછો થઈ શકે છે. જો તો તમને એ દુખાવો હોય તો પ્લીઝ આ સ્ટ્રેન્થનિંગ, એટલે આપણે મજબૂત સ્નાયુ કરવાની કસરતો ના ભૂલતા કરવાની. જે પહેલી કસરત છે એમાં તમે હાથની પોઝિશન આવી રીતે રાખી શકો છો, અને પછી આપણા જે પાછળના જે બે હાડકા છે એને આપણે સાથે લઈ આવવાનું છે, તો એની માટે આવી રીતે, અને શોલ્ડર્સને બી આપણે પાછળ લઈ જવાના છે. એક બે ત્રણ, ઢીલું છોડવાનું છે. એક બે ત્રણ અને ઢીલું છોડવાનું છે. આ આપણે 3 સેકન્ડ હોલ્ડ કરવાનું છે અને 15 વાર કરવાનું રહેશે. પછી આપણે આર્મ અને આપણા હાથને અને એલ્બોને આવી રીતે એક એંગલ પર લઈ જવાનું છે, અને ખાલી હાથને આવી રીતે ઉપર કરવાનું છે. એક બે ત્રણ અને નીચે, એક બે ત્રણ નીચે, આ આપણે 15 વાર કરવાનું રહેશે. એના પછી તમે હાથ અને ઘૂંટણ પર જઈ શકો છો આવી રીતે, અને પછી આપણે કેટ અને કેમલ કરવાનું છે. આ ઉપર નીચે, ઉપર અને નીચે. જો આનાથી તમને અગર કમરનો દુખાવો વધતો હોય, કાં તો પછી તમને ઘૂંટણનો દુખાવો હોય, અને કાં તો તમારું વજન થોડું વધારે હોય અને ઘૂંટણ પર વધારે પ્રેશર આવતું હોય, તો તમે પ્લીઝ આ કસરત ના કરતા. અને આના પછીની જે કસરત છે એની માટે આપણા જે એલ્બો છે આપણો એ સીધો રહેશે. ખાલી આપણે અહીંયા શોલ્ડરને આપણા ત્યાંથી હલાવવાનું છે આવી રીતે. તમે જોવો છો મારી બેક બી નથી હલાવતી એટલી, ખાલી મારા ખભા હલે છે થોડા. આ આપણે 15 વાર કરવાનું રહેશે. એના પછી આપણે પેટ ઉપર સુઈ જવાનું છે. માથાને આવી રીતે સપોર્ટ કરવા માટે એક પિલ્લો આગળ રાખવાનો છે. પછી આપણે હાથ બે આ ડિરેક્શનમાં લઈ આવવાનું છે, લગભગ 90 ડિગ્રી પર રાખવાનું છે. અને એક બે ત્રણ નીચે, એક બે ત્રણ અને નીચે. પછી હાથને 120 ડિગ્રીની આસપાસ લઈ જવાનું છે, અને આવી રીતે ઉપર એક બે ત્રણ નીચે, એક બે ત્રણ અને નીચે. પછી હાથને થોડું ઉપર લગભગ 150 ડિગ્રી પાસે લઈ જવાનું છે, અને ઉપર એક બે ત્રણ નીચે, એક બે ત્રણ નીચે. આ ત્રણેય એક્સરસાઇઝ આપણે 3 સેકન્ડના હોલ્ડ માટે રાખવાનું છે અને 15 વાર કરવાની રહેશે. તો પહેલી વિશેષ ટીપ છે કે જ્યારે તમે આ કસરતો કરો ત્યારે યાદ રાખવાનું છે કે આ જે આપણા સ્નાયુ છે એ વધારે આવી રીતે ઊભા ના થાય. જ્યારે બી તમે કસરત કરો છો ત્યારે આને એકદમ ઢીલું છોડવાનું છે, અને પછી એક્સરસાઇઝ કરવાની છે, જેનાથી તમને વધારે દુખાવો ના થાય. બીજી વસ્તુ એ છે કે જે આપણે ખભાને એકદમ સ્ટ્રોંગ બનાવવાની એક્સરસાઇઝ છે, તો એના કારણે તમારા મસલ થોડા સોર થઈ શકે છે. એટલે આ કસરત કરવા પછી 1-2 દિવસ તક તમને થોડો સ્નાયુનો દુખાવો રહેશે. એ નોર્મલ છે, કેમ કે 24-48 કલાકમાં આ દુખાવો રહે, કેમ કે તમે સ્નાયુનો ઉપયોગ કર્યો છે તો થોડો દુખાવો રહેશે. જો તમને અગર વધુ દુખાવો થાય તો તમે આઈસ પેક કાં તો બરફની કોથળીનો સેક કરી શકો છો. દિવસમાં 1-2 વાર કોથળીનો સેક કરશો તો બી ચાલશે, 10-15 મિનિટ માટે.
જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને તમને જોઈએ છે કે હું વધુ વિડીયોઝ બનાવું કોઈ બીજા કન્ડિશન પર, તો પ્લીઝ એ બી તમે મારા કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. એ નહીં ભૂલતા, એક્સરસાઇઝ કરો અને મસ્ત રહો.